રાજકોટમાં અત્યાધુનિક હોસ્પિટલ એઇમ્સનું નિર્માણ કરવામાં આવી શકે છે. સૂત્રોના મતે કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટમાં એઇમ્સ માટે મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ જસદણની ચૂંટણીને લઈને સત્તાવાર જાહેરાત નથી કરાઈ. જોકે સત્તાવાર જાહેરાત પહેલા જ ગુજરાતમાં એઇમ્સને લઈ રાજકારણ ગરમાઈ ગયું છે અને ચૂંટણી પંચે પણ આ બાબતનો રિપોર્ટ માંગ્યો છે. રાજકોટને મળી શકે છે એઇમ્સની ભેટ. કેન્દ્ર સરકારે આપી સૈદ્ધાંતિક મંજૂરી. મોદી સરકાર દ્વારા તમિલનાડુ અને તેલંગાણામાં એઇમ્સ શરૂ કરવાની મંજૂરી આપી દેવાઈ છે. સોમવારે આ અંગે સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી હતી. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આ જાહેરાત કરી હતી. ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ દો ખોલે જાયેંગે, એક તમિલનાડુ મેં મદુરાઈ મેં ઓર દૂસરા आपके तेलंगाना में वो खोला जाएगा बीबी नगर में. 750 हॉस्पिटल बेड्स होगा और 15-20 सुपर स्पेशलिटी डिपार्टमेंट भी होंगे. सूत्रों नु मानिए तो एम्स माटे करायली आ जाहेरात में राजकोट नु नाम पण शामिल हतुं, परंतु जसदणनी पेटा चूंटणीने कारणे आचार संहिता लागू होवाथी सत्तावार जाहेरात करी शकाई नथी. તેમ છતાં રાજ્યના મંત્રી સૌરભ પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આ મામલે કેન્દ્ર સરકારને અભિનંદન પણ પાઠવી દીધા છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીને આભાર વ્યક્ત કરીએ ગુજરાતની પ્રજામાંથી કે રાજકોટને એઇમ્સ આપી છે. ભાવનગર હોય, પોરબંદર હોય, જૂનાગઢ હોય, જામનગર હોય, આ બધાને એનો લાભ મળશે. એઇમ્સ એ હવે ગુજરાતને મળી ગઈ છે. નાના મોટા વહીવટી બાબતોના કારણે એ થોડા દિવસ પછી જાહેરાત થઈ જશે, પણ મારી પાસે જે માહિતી છે પ્રમાણે પ્રેસમાં પણ આજે આવ્યું છે એઇમ્સ એ સૌરાષ્ટ્રને મળી છે. તો આ તરફ રાજકોટમાં એઇમ્સના નિર્માણની વાત સામે આવતા જ વડોદરાના ભાજપના ધારાસભ્યએ નારાજગી વ્યક્ત કરી છે. આ પહેલા વડોદરામાં એઇમ્સ ઊભી કરવાની વાત હતી, પરંતુ હવે રાજકોટમાં એઇમ્સની સ્થાપના કરાશે તેવી જાણ થતા ધારાસભ્ય યોગેશ પટેલ કેન્દ્ર સરકારના આ નિર્ણયને રાજકીય હિતનો નિર્ણય ગણાવી રહ્યા છે. વધુ લોકો આ વિસ્તારમાં રહે છે અને આનો લાભ છેક અમદાવાદ મહેસાણા સુધીને મળત જો વડોદરાને આપી હોત તો. વડોદરા શહેરને જ એઇમ્સ આપવું જોઈતું હતું. આ બાબતે ફેરવિચાર ના થાય એ માટે પણ હું પ્રયત્ન કરીશ, કારણ કે હવે હજારો કરોડ રૂપિયા નાખીને જો કેન્દ્ર સરકાર આ એઇમ્સ હોસ્પિટલની જે બરોડામાં લાવવાનું હતું, બરોડામાં પાદરા પાસે એની જગ્યા પણ જોઈ ગયેલા, પરંતુ એક પોલિટિકલ નિર્ણય થયો એવું મને લાગે છે. મહત્વનું છે કે તાજેતરમાં જ કેન્દ્રના અધિકારીઓની એક ટીમ રાજકોટની મુલાકાતે આવી હતી અને એઇમ્સ માટે સંભવિત સ્થળોની મુલાકાત પણ લીધી હતી, જેમાં ખીરસરા અને પરાપીપળિયાની મુલાકાત લઈને ટેકનિકલ બાબતોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં પરાપીપળિયાને યોગ્ય સ્થળ હોવાનું અહેવાલમાં જણાવાયું હતું. કેન્દ્રીય ટીમના રિપોર્ટ બાદ રાજકોટના એઇમ્સના નિર્માણ માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગયાનું સૂત્રો જણાવી રહ્યા છે. જોકે સત્તાવાર જાહેરાત પહેલા જ આ વાતને લઈને ભાજપના નેતાઓમાં જ મતભેદ જોવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે આપ સતત જોતા રહો ઝી24 કલાક.